સમાચાર વિગતવાર મહારાષ્ટ્રના અહેમદનગરની સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આજે સવારે દસ વાગે ભીષણ આગની ઘટના બની હતી તેમાં દસ લોકોનું મૃત્યુ થયું હતું તેમજ બારથી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી જિલ્લા અધિકારી રાજેન્દ્ર ભોંસલેએ આ ઘટના શોર્ટ સર્કિટને લીધે થઈ હોવાનું જણાવ્યું હતું તેમણે કહ્યું કે ઘાયલ દર્દીઓમાંથી એક દર્દી ખૂબ ગંભીર હાલતમાં છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હોસ્પિટલમાં આ ઘટનામાં ટ્વીટ કરીને દર્દીઓના મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું તેમણે ઘાયલ દર્દીઓ ઝડપથી સાજા થાય તેવી કામના કરી હતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને લખ્યું કે સિવિલ હોસ્પિટલમાં બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે ખૂબ દુઃખ અનુભવું છું દુર્ઘટનામાં ઘાયલ થનાર લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું